नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 12 अर्थशास्त्र में प्रकरण 1 अर्थशास्त्र में आलेख विषय थोड़ी बात करूँ, थोड़ोक अभ्यास करूँ। अर्थशास्त्र में आलेख, अर्थशास्त्र में आलेख एटले शू? तो पहला आपणे थोड़ीक प्रस्तावना जोईए। प्रस्तावना आकृति अने आलेखनो अर्थ, आकृतिना प्रकारो, आकृति अने आलेखनो अर्थ अने आकृतिना प्रकारो। आकृति अने आलेखनो अर्थ अने आकृतिना प्रकारो, एना विषे आपणे अभ्यास करीशुं। अर्थशास्त्रमां वास्तविक जीवनमां बनती विविध आर्थिक घटनाओनी समजूती अपाई छे। अर्थशास्त्रमां वास्तविक जीवनमां जे जे बधी घटना बने एनी समजूती आपवामां आवे छे अने तेनुं विश्लेषण पण करवामां आवे छे। अर्थशास्त्रमां राज्य, बैंक, आंतरराष्ट्रीय संस्था, अर्थशास्त्रमां राज्य, बैंक, आंतरराष्ट्रीय संस्था આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે, માહિતી અને આંકડાઓનું વિશ્લેષણ થતું હોય છે। જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટના અને તેમના વિશ્લેષણની ચર્ચા થાય, ત્યારે સામાન્ય વ્યક્તિને તેમાં રસ નથી પડતો। પરંતુ જ્યારે આવી ઘટના વિશેની મુખ્ય બાબત અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવે, જે વ્યક્ત કરવામાં આવે એ ત્યારે સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે। માહિતી કેવી રીતે પહોંચે? તો કે આકૃતિ દ્વારા અને આલેખ દ્વારા। આકૃતિ અને આલેખના નામે ઓળખવામાં આવે છે। આકૃતિ અને આલેખ દ્વારા આપણે માહિતી અર્થશાસ્ત્રની મેળવી શકીએ છીએ। આકૃતિ અને આલેખનો અર્થ, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થાય છે। અર્થશાસ્ત્રમાં પણ આકૃતિ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે। આકૃતિ સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ અવલોકિત જે માહિતી છે એનું ચિત્ર દ્વારા જે પ્રતિનિધિત્વ કરવામાં આવે એને કહેવાય આકૃતિ। આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે। જ્યારે તમે આકૃતિ દોરો ત્યારે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું। આકૃતિને દોરવા માટે સ્કેલ માપ લેવામાં આવે છે, દોરવા માટે એનું આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી। આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયંસ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે। આ ખાસ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બોર્ડમાં, અને તમારે 12મા ધોરણમાં પૂછાય છે કે આકૃતિ એટલે શું? તો કે સ્વયંસ્પષ્ટ માહિતી દોરવામાં આવે। આકૃતિની જે સ્વયંસ્પષ્ટ માહિતી દોરવામાં આવે એને કહેવાય આકૃતિ। તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું। આકૃતિને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય એવું જરૂરી હોતું નથી। આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે થાય છે। આકૃતિનો ઉપયોગ થાય છે। આલેખ, આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા, હવે આકૃતિ સમજ્યા આપણે કે સ્વયંસ્પષ્ટ જે માહિતી થાય, આકૃતિ છે એ સ્વયંસ્પષ્ટ જે માહિતી ઉત્પન્ન થાય એને આકૃતિ કહેવામાં આવે છે। અને આલેખ, આલેખ છે એ આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે। પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી।
આલેખ માટે જે માહિતી વપરાય છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી હોય, સતત દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. માહિતીને જ્યારે સતત દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ થાય છે. સતત જ્યારે માહિતી સતત હોય, સતત એટલે કે અને અસતત, સત કિંમત 1, 2, 5, 100 એટલે કે એ ક્રમમાં ન હોય, 100, 80, 70, 20, 10 અસતત છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડા કે માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. સ્પષ્ટ માહિતી હોય તો આકૃતિ દોરવામાં આવે છે, અસ્પષ્ટ માહિતી હોય તો આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, જ્યારે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંક પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલમાં વિના આલેખ દોરવો અશક્ય બને છે. ચોક્કસ સ્કેલમાં હોય તો જ આલેખ દોરી શકીએ છીએ. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. તમને ખબર છે કે આપણે આલેખ શેમાં દોરીએ છીએ, સામાન્ય રીતે આલેખ છે એ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. આલેખનો ઉપયોગ છે ઉચ્ચ શિક્ષણ એટલે કે હાઈ લેવલનું શિક્ષણ હોય એમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે આલેખનો. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ નથી થતો. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ થાય, આલેખનો ઉપયોગ થતો નથી. અસતત પ્રવૃત્તિનું ઉદાહરણ 1, 2, 5 કિંમત રૂપિયામાં 1, 2, 5, 7, 10 માંગ એકમમાં આવૃત્તિમાં 100, 80, 70, 20, 30 અસતત છે. જ્યારે સતત આવૃત્તિ કેવી છે 10,000 થી 20,000 ત્યારે લોકોની સંખ્યામાં 500, 20,000 થી 30,000, 30,000, 40,000 એટલે કે ક્રમમાં જે માહિતી હોય એને કહેવાય સતત. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું શું મહત્વ છે? સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ આકૃતિ દ્વારા સ્પષ્ટ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. આકૃતિ દ્વારા સ્પષ્ટ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષના વલણ એટલે કે જુદા જુદા વર્ષના જે વલણો હોય છે એ સહેલાઈથી એક જ આકૃતિ અને આલેખમાં જોઈ શકાય છે. સહેલાઈથી એક જ આકૃતિમાં જોઈ શકાય છે અને એક જ આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફાર પણ સહેલાઈથી સમજી શકાય છે. વિવિધ ક્ષેત્રમાં જે ફેરફાર થાય એ પણ સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી થઈ શકે છે. અલગ અલગ કેટલાક પરિબળો માટે વર્ગ, પ્રદેશ, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની જે સરખામણી છે એ પણ સરળતાથી થઈ શકે છે. અર્થશાસ્ત્રની આકૃતિ આલેખનું મહત્વ શું છે? અર્થશાસ્ત્રમાં જુદા જુદા વલણ થઈ શકે, વિવિધ ક્ષેત્રોમાં ફેરફાર થઈ શકે, વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર, સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી થઈ શકે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય, શક્તિ બચે. અર્થશાસ્ત્રની કેટલીક એવી અઘરી બાબત છે જે સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. લખનારની અને વાંચનારની સમય શક્તિ બચે છે કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવા મળે છે. આકૃતિ અને આલેખ દ્વારા અમુક બાબતો સ્પષ્ટપણે દેખાય એટલે કે આપણે લોકોને સમજાવવા પાછળ શક્તિનો ને સમયનો ઉપયોગ કરવો પડતો નથી. આકૃતિને આલેખથી એને સ્પષ્ટ માહિતી મળી જાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. અર્થશાસ્ત્રના જે કેટલાક અઘરા સિદ્ધાંત છે એ આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં કેવા બને? સેલા બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ. માંગ એટલે શું અને પુરવઠો એટલે શું? જે 11મા ધોરણમાં તમે ભણ્યા છો
માંગ એટલે ગ્રાહકોની માંગ અને જેટલો જથ્થો છે એમાંથી જે ઉપયોગમાં લેવાતો વસ્તુ આપણે જેટલો પુરવઠો કાઢીએ એને કહેવાય પુરવઠો. પુરવઠાના વિસ્તરણ અને સંકોચન, પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. જે આપણે 11મા ધોરણમાં મૂલ્ય સાપેક્ષતા, મૂલ્ય અંશાપેક્ષતા એ બધી આકૃતિ જોઈ હતી. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. સમગ્રલક્ષી પરિબળો છે એ સામયિક શ્રેણીના મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, ખેતી ક્ષેત્રના ટૂંકા ગાળાના પરિવર્તનો, લાંબા ગાળાના પરિવર્તનો, ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો, કોઈ ઉદ્યોગમાં નિયમિત પરિવર્તન જોવા મળે એવા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનના વલણો આલેખ દ્વારા જોવા મળે છે. લાંબા અને ટૂંકા ગાળાના જે પરિવર્તન છે એના વલણો પણ આલેખ દ્વારા, લાંબા અને ટૂંકા ગાળાના પરિવર્તન જોવા મળે છે આલેખ દ્વારા. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિના આલેખનો અર્થ જોયો આપણે, પછી એનું મહત્ત્વ જોયું. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્ત્વ છે? તો 6 પોઈન્ટ હતા મહત્ત્વના. કોઈ પણ અટપટો લાગતો મુદ્દો છે તો એ આકૃતિ દ્વારા સરળ બને, આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને. અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો, જુદા જુદા વર્ષના જે વલણો છે એકસાથે સહેલાઈથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફાર પણ સહેલાઈથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટે વર્ગ, પ્રદેશ, ક્ષેત્ર તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી થઈ શકે છે. કેટલીક અઘરી બાબત સમજવા અને સમજવા પાછળ સમય શક્તિનો બચાવ થાય છે, કારણ કે આકૃતિના આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેટલાક અઘરા સિદ્ધાંત છે એ આકૃતિને આલેખની મદદથી સમજવામાં સરળ છે. જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાની ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. હવે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો કેટલીક બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી પડે. કઈ કઈ બાબતો? તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને અર્થશાસ્ત્રમાં આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવામાં આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને વધુ અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ, વિભાજિત જે સ્તંભ આકૃતિ છે તથા વૃતાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ દ્વારા બંને દ્વારા રજૂ થઈ શકે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક છે, વિભાજિત સ્તંભ આકૃતિ કે વૃતાંશ આકૃતિ? બંને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી રજૂઆત. એના પછી છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચિત્રની જે આકૃતિના આલેખ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે પસંદગી રજૂઆત, કે કેટલીક માહિતી એવી છે કે સ્તંભ આકૃતિ દ્વારા રજૂઆત સહેલાઈથી સમજાઈ શકે, કેટલીક આકૃતિ એવી હોય કે વૃતાંશ આકૃતિ દ્વારા સહેલાઈથી સમજાઈ શકે. તો બેમાંથી કઈ રજૂઆત વધુ અસરકારક બને તેની પસંદગી કરવી જોઈએ. સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચિત્રની જે તમે રજૂઆત કરો છો એ સ્પષ્ટ હોવી જોઈએ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. વિવિધ વિભાજન છે એ અલગ અલગ રંગ અને અલગ અલગ શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. દરેક વિભાજન દ્વારા જે વ્યક્ત થાય એ માહિતી પણ દર્શાવવી જોઈએ. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. આંકડા કે આકૃતિને આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ. સ્કેલ માપ લઈ પછી એનું ચિત્ર છે યોગ્ય કદનું બનાવવું જોઈએ. એટલે કે સ્પષ્ટતા વ્યવસ્થિત હોવી જોઈએ,
ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ હોય કે આલેખ હોય, બંને ધરી પરની વિગત છે એ સ્પષ્ટ દર્શાવવી જોઈએ. વિગત સ્પષ્ટ દર્શાવવી. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરે હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય, આકૃતિ હોય કે આલેખ હોય જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તેની માહિતી તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે. આકૃતિની કે આલેખની જે વિશ્વસનીયતા વધે એ ચિત્ર અધિકૃત બને છે. એટલે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત પણ એવો હોવો જોઈએ. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આંકડાકીય માહિતી કેવી રીતે ગણાય? તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાકીય મદદથી તેને સ્પષ્ટ બનાવવાની હોય, માહિતી પોતે સ્વયં સ્પષ્ટ ન હોય, આલેખમાં ન હોય, તો એને આંકડાની મદદથી સ્પષ્ટ બનાવવાની હોય તો તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડા સાધનના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. એટલે કે આંકડાની જે માહિતી છે એ આંકડાના સાધનોની જે માહિતી છે એ ખૂબ ટૂંકી વિગત એમાં દર્શાવવી જરૂરી બને છે. આ પોઈન્ટ હતો આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત. અમુક એવી હોય કે સ્તંભ આકૃતિ થાય, અમુક આકૃતિ એવી હોય કે વૃત્તાંશ આકૃતિ દ્વારા સ્પષ્ટ બને. પછી સ્પષ્ટતા હોવી જોઈએ, ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ. આકૃતિ કે આલેખ અને જે ધરી ઉપરની વિગત છે, એક્સ ધરી પર વાય ધરી પરની વિગત સ્પષ્ટ હોવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તો કે આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરે હોય તેનો સ્ત્રોત આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે એ ચિત્ર અધિકૃત બને છે. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. તે આખી ગણવાની રીત છે એ પણ દર્શાવવી. હવે એના પછી છે આકૃતિના પ્રકારો. આકૃતિના 6 પ્રકાર છે. વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આકૃતિના પ્રકારો છે ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકીર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ અને સ્તંભ આકૃતિ. વર્તુળની આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ
આ છે આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવીશું. આ વિભાગમાં આપણે એક રેખાકૃતિ, આ વિભાગમાં આપણે સમય આધારિત રેખાકૃતિ, જે સમય આધારિત રેખાકૃતિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે, સ્તંભ આકૃતિ વિશે અને વૃતાંશ આકૃતિ વિશે અભ્યાસ કરવાનો છે. સમય આધારિત રેખાકૃતિ જે આ પોઈન્ટ છે, સમય આધારિત રેખાકૃતિ વિશે અભ્યાસ કરીએ. સામાન્ય રીતે સમય રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા, માંગની રેખા અને પુરવઠા રેખા. આ પ્રકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર, એટલે કે સ્વતંત્ર ચલ છે એ એક્સ ધરી પર આવશે અને વાય ધરી પર પરતંત્ર ચલ આવશે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા જે આકૃતિ રહી, વિવિધ વર્ષોમાં અલગ અલગ સંખ્યા જે દર્શાવવાની હોય, વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, આ વર્ષમાં આટલી હતી વસ્તીની સંખ્યા, આ વર્ષમાં આટલી હતી વસ્તીની સંખ્યા, તો વિવિધ વર્ષમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર, સાક્ષરતાનો દર, આવા બધી પ્રકારની રેખા આકૃતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વસ્તી વૃદ્ધિની ટકાવારી, સમયગાળામાં અને દાયકા માટેની વૃદ્ધિ દર, દાયકા માટેની અને સમયગાળામાં. સમયગાળો છે 1951-61, 1961-71, 1971-81, પછી 1981-91, 2001-2011. દાયકા માટેનો 21.64, 51-61માં 21.64 હતો, જ્યારે 61-71માં 24.80 થયો. પછી 71-81માં વસ્તીનો દર 24.66 થયો. તો આ જે ભારતની વસ્તી ગણતરી છે એ તમને એક્સ ધરી પર સમયગાળો અને વસ્તીનો વૃદ્ધિ દર વાય ધરી પર દર્શાવવામાં આવ્યું છે. વસ્તીનો દર વર્ષનો વૃદ્ધિ દર વાય ધરી ઉપર છે અને સમય છે, વર્ષ છે, એ તમને એક્સ ધરી પર દર્શાવવામાં આવ્યો છે. હવે એની આકૃતિ છે એ કઈ રીતે બને છે એ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. 21.64, 24.80, 24.66, 23.87, 21.54 અને 17.64 એ જે સમયગાળો છે એ વસ્તી વૃદ્ધિની ટકાવારીનો સમયગાળો છે. આ વસ્તી વૃદ્ધિનો સમયગાળો એ સમય આધારિત રેખા આકૃતિ છે, કે વર્ષ છે 1951-61, 61-71, 71-81, 81-91, 1991-2001 અને 2000-2011. એ જે આકૃતિ છે એક્સ વાય ઉપર એ સમયગાળાને અનુસંધાનમાં આકૃતિ છે. એના પછી છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. એના પછી આપણે આ ચેપ્ટરમાં સમય આધારિત, એટલે કે આ જે આપણે આલેખ વાત કરી એ સમય આધારિતની છે, પછી આવે છે સ્તંભ આકૃતિ અને પછી આવે છે વૃતાંશ આકૃતિ. તો સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો જોઈએ. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. કોઈ એક ચલના વિવિધ મૂલ્યની વિભાગ વચ્ચેની સ્તંભ આકૃતિ છે એ વહેંચણી દર્શાવે. જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, આ જુદા જુદા સમયે આ વર્ષમાં સાક્ષરતાનું પ્રમાણ આટલું, આ વર્ષમાં સાક્ષરતાનું પ્રમાણ આટલું, એ જુદા જુદા વર્ષમાં સાક્ષરતાનું પ્રમાણ, અથવા સ્ત્રી અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ, સ્ત્રી અને પુરુષમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ, આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે. આવી આકૃતિ છે એ ઊભા અથવા આડા સ્તંભ દોરીને દર્શાવાય છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે.
સ્તંભ આકૃતિ એટલે કે દરેક વિભાગ માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની ઊંચાઈ લંબાઈ વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. આ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યને વિવિધ વિભાગ કે સમયગાળા વચ્ચે થઈ શકે. સ્તંભની ઊંચાઈ છે લંબાઈ છે એ ચલના વિવિધ મૂલ્યો વિવિધ વિભાગો દ્વારા સમયગાળા વચ્ચેની સરખામણી થઈ શકે છે. સ્તંભાકૃતિ સામાન્ય રીતે ત્રણ પ્રકારની છે. સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ, પાસપાસેની અને વિભાજિત. સાદી સ્તંભાકૃતિ, પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. એટલે સ્તંભાકૃતિ છે એ અલગ અલગ પ્રકારની ત્રણ છે. સાદી સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશ સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યોની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. જે સાદી સ્તંભાકૃતિ છે એ સૌથી સહેલી અને સરળ છે અને ક્યારેક ક્યારેક એ વધારે પૂછાય પણ છે કે કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ, કોઈ એક દુકાનમાં દર બે મહિને ચોકલેટ બોક્સનું વેચાણ થાય છે. તો સાદી સ્તંભાકૃતિ કહેવામાં આવશે. એમાં મહિના સમય ખાસ એક સ્થળ પર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર ડિસેમ્બર આ આખો છે એ સમયગાળો છે. વેચાણ એકમમાં આપ્યું છે તો આપણે એને 10, 20, 30, 40, 50 એવી રીતે આપણે વેચાણ કરી નાખીએ. પછી આ સાદી સ્તંભાકૃતિ છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 છે તો આપણે અહીંયા 35 આવે તો આ સ્તંભ દોરી નાખો. અલગ અલગ સ્તંભ દોરવામાં આવશે, અલગ અલગ સમયગાળામાં અલગ અલગ સ્તંભ દોરવામાં આવશે. પછી માર્ચ એપ્રિલમાં 60 છે, માર્ચ એપ્રિલમાં 60 છે તો આપણે એ પ્રકારે આકૃતિ દોરશું. મે જૂનમાં 65 છે, મે જૂનમાં 65 છે તો એ પ્રમાણે આકૃતિ આવશે સ્તંભાકૃતિ. પછી જુલાઈ ઓગસ્ટમાં 40 છે તો એ પ્રમાણે આકૃતિ આવશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 છે, પછી નવેમ્બર ડિસેમ્બરમાં 30 છે. આ પ્રમાણે જુદી જુદી આકૃતિઓ સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ, દર બબે મહિને કેટલું વેચાણ થાય છે તો કે જાન્યુઆરી આપણે એની આકૃતિ સ્પષ્ટ કરવી છે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 બોક્સનું વેચાણ થાય છે, માર્ચ એપ્રિલમાં 60 બોક્સનું વેચાણ થાય છે, મે જૂનમાં 65 બોક્સનું વેચાણ થાય છે, જુલાઈ ઓગસ્ટમાં 40 બોક્સનું વેચાણ થાય છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 બોક્સનું વેચાણ થાય છે અને નવેમ્બર ડિસેમ્બરમાં 30 બોક્સનું વેચાણ થાય છે. આ છે સાદી સ્તંભાકૃતિ. એના પછી આવે છે પાસપાસેની સ્તંભાકૃતિ, પછી વિભાજિત સ્તંભાકૃતિ, અને પછી જે વિભાજિત સ્તંભાકૃતિ છે અને પછી વૃતાંશ આકૃતિ છે એ આપણે આ વખતે કોર્સમાં નથી. આ હતા આકૃતિના પ્રકારો અને સાદી સ્તંભાકૃતિ, પાસપાસેની, વિભાજિત સ્તંભાકૃતિ. એના પછી આવશે આલેખના પ્રકારો. આલેખ કેવા હોય, સ્તંભ આલેખ નહીં, આલેખના પ્રકારો વિશે આપણે વાત કરીશું. સાદી સ્તંભાકૃતિ અને હવે એના પછીનો પોઈન્ટ છે પાસપાસેની સ્તંભાકૃતિ. તો પાસપાસેની સ્તંભાકૃતિ એટલે શું કે આની બાજુમાં જે બીજી આકૃતિ બીજો સમય જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાનો બોક્સ મોટો બોક્સ મધ્ય બોક્સ તો એની આવશે પાસપાસેની સ્તંભાકૃતિ, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. આજે આપણે પ્રસ્તાવના આકૃતિ અને આલેખનો અર્થ જોયો. આકૃતિ એટલે શું, આલેખ એટલે શું. પછી અર્થશાસ્ત્રમાં આલેખ આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે,
કઈ રીતે સ્પષ્ટ થાય છે, પછી આકૃતિને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આકૃતિના પ્રકારો છે સમય આધારિત, સ્તંભ આકૃતિ. સમય આધારિત રેખાકૃતિ, સ્તંભ આકૃતિ તેના પ્રકારમાં સાદી પાસપાસેની વિભાજિત સ્તંભ આકૃતિ અને સ્તંભ આકૃતિ વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. પછી વૃત્તાંશ આકૃતિ આપણા વખતે કોષમાં નથી. પછી છે આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રમાં અભ્યાસ માટે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, બરાબર એ જોવાનું છે. અને ખાસ કરીને આકૃતિ આલેખનો અર્થ અને એનું ધ્યાનમાં, એનું મહત્ત્વ અને ધ્યાનમાં રાખવાની બાબતો. અને આકૃતિમાં આપણે જોયું આકૃતિના પ્રકાર ઘણા છે. ચિત્ર આકૃતિ, છૂટછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. પણ આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે સમય આધારિત, અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ અને સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આ ત્રણ આકૃતિ વિશે અભ્યાસ કરવાનો છે. એમાંની આપણે સાદી સમય આધારિત રેખાકૃતિ જોઈ અને સમય આધારિત અને તેના પ્રકારો અને સાદી સ્તંભ આકૃતિ જોઈ. હવે પાસપાસેની આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.